પશુપાલન વ્યવસાયમાં આવક બમણી કરવાના વૈજ્ઞાનિક સૂચનો. દૂધ એક સમતોલ અને સંપૂર્ણ આહાર છે. શાકાહારી લોકો માટે દૂધ એક પૌષ્ટિક આહાર છે. દેશનું કુલ દૂધ ઉત્પાદન 165.4 મિલિયન ટન છે, જેમાં ગુજરાત રાજ્યનો હિસ્સો 12.8 મિલિયન ટન છે. ગુજરાત રાજ્ય દૂધ ઉત્પાદનમાં દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ડેરી ઉદ્યોગ ક્ષેત્રે રાજ્ય મોડેલ રાજ્ય તરીકે અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં ગીર, કાંકરેજ અને ડાંગી જેવી ગાયોની ઓલાદ તથા મહેસાણી, સુરતી, જાફરાબાદી અને બન્ની જેવી ભેંસોની ઓલાદ છે, જે જનસમુદાયની આજીવિકાનું મુખ્ય સાધન બની રહ્યું છે અને પશુપાલકોને ઘર બેઠા રોજિંદી આવક પૂરી પાડે છે. રાજ્યમાં પશુપાલન વ્યવસાયનો વ્યાપ વધતા પશુઓની બજાર કિંમતમાં વધારો થયો છે. સાથે સાથે પશુના નિરણ માટેનો ઘાસચારો, પશુઓની દેખરેખ માટે રાખવામાં આવતા ગોવાળની મજૂરીમાં વધારો થતાં આ વ્યવસાય પશુપાલકોને આર્થિક દ્રષ્ટિએ પોસાતો નથી તેવી ફરિયાદ અવારનવાર જોવા મળતી હોય છે. પશુપાલન ક્ષેત્રે પશુ માવજત, પશુ આહાર, પશુ ઉછેર વગેરે બાબતે પશુપાલકો વૈજ્ઞાનિક ઢબે પશુપાલન વ્યવસાયને અપનાવે અને આ વ્યવસાયને લગતી અદ્યતન સંશોધન પ્રવૃત્તિઓની જાણકારી દૂર દૂરના ગામડે વસતા પશુપાલકો સુધી પહોંચે તે માટે અત્રે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે ભલામણો કરવામાં આવેલ છે, જેને અપનાવવાથી પશુઓની ઉત્પાદન શક્તિ અને ઉત્પાદકતામાં વધારો થશે અને તેના પરિણામે પશુપાલકોની આવકમાં બમણો વધારો થઈ શકે. આજની પાડી કે વાછરડી એ આવતીકાલની ભેંસ કે ગાય છે, માટે જો પશુધન ઉત્તમ પ્રકારનું રાખવું હશે તો ઘર આંગણે બચ્ચાનો શ્રેષ્ઠ રીતે ઉછેર કરવો પડશે. આ માટે બચ્ચું જન્મે કે તુરંત જ નાળને 4 આંગળ નીચે દોરો બાંધીને કાપવી અને ટિંચર આયોડીનની દવા લગાડવી. ચાર માસની ઉંમર બાદ ખરવા મોવાસાનું રસીકરણ કરાવવું તથા 6 માસ બાદ થાઇલેરિયોસિસ અને ગળસુંડાનું રસીકરણ કરાવવું. વાછરડા કે પાડીઓના જન્મથી 1 માસમાં મૃત્યુ થવાની સંભાવના ન્યુમોનિયા અને સફેદ ઝાડાને લીધે વધારે રહેલી છે. માટે આવા રોગથી બચાવવા માટે જન્મના 1/2 કલાકની અંદર વાછરડા કે પાડીઓને વજનના 10% ખીરું દર 8 કલાકે 3 ભાગમાં વહેંચીને પીવડાવવું જોઈએ, જેથી મરણ પ્રમાણ ઘટાડી શકાય. પાડી કે વાછરડીની તંદુરસ્તી અને ઝડપી શારીરિક વિકાસ માટે વધુ શક્તિવાળા ઘટકોયુક્ત દાણ, એટલે કે 18% પ્રોટીન અને 3% ફેટયુક્ત દાણ બીજા માસની ઉંમરે 400 ગ્રામ પ્રતિદિન અને દર માસે 100 ગ્રામ પ્રતિદિન વધારતા 12 માસની ઉંમર થાય ત્યારે 1.5 કિલોગ્રામ પ્રતિદિન દાણ આપવું જોઈએ. ઉછરતા વાછરડા કે વાછરડીઓના દાણ મિશ્રણમાં દૈનિક 5 ગ્રામ લાઇવ યીસ્ટ કલ્ચર સેક્રોમાઇસિસ સર્વિસીસ ઉમેરવાથી કોઈ પણ પ્રકારના વધારાના ખર્ચ વગર 16% વધુ શારીરિક વૃદ્ધિ મેળવી શકાય છે. પાડીઓના ખોરાકમાં 6 થી 12 મહિનાની ઉંમરે બાયપાસ પ્રોટીન ખવડાવવાથી પાડીઓના વૃદ્ધિદરમાં 35% જેટલો વધારો અને ખોરાકીય ખર્ચમાં 19% ઘટાડો થાય છે. બાયપાસ પ્રોટીન સ્ત્રોતવાળું સુમિશ્રિત દાણ અને પાકડ ઝીંઝવો ઘાસ સરખા ભાગે 50-50% રેશિયોમાં લઈને બનાવેલ કુલ મિશ્રિત આહાર પર ઉછેરતા વાછરડાના ખોરાકીય ખર્ચમાં કોઈ પણ વધારા વિના 22% વધુ શારીરિક વૃદ્ધિ દર મેળવી શકાય છે. નાના જન્મેલા પાડા કે વાછરડાના આંતરડામાં મોટા કરમિયા પડે છે, જે આંતરડાના પોલાણને બંધ જેવું કરી દે છે, જેથી તેને ચૂંક આવે છે અને શરીરનો વિકાસ રૂંધાય છે. પાચન બરાબર થતું ન હોય વાછરડા કે પાડા નબળા પડે છે. પાતળા, ચીકણા કે દુર્ગંધ મારતા ઝાડા થાય છે અને પશુનું મરણ થાય છે. માટે પાડા કે વાછરડાને 10 થી 16 દિવસના થાય ત્યારે પાઇપ્રેઝિન દવા આપવી જરૂરી છે અને ફરીથી આ દવા 21 દિવસ બાદ આપવી અને પ્રથમ વર્ષની ઉંમર સુધી દર 3 મહિને આલ્બેન્ડાઝોલ દવા આપવાથી પશુને કૃમિમાંથી મુક્ત કરી શકાય છે. પશુઓના આહારમાં પ્રોટીન, કાર્બોદિત, તેલી પદાર્થ, પ્રજીવકો ઉપરાંત ખનિજ તત્વો અગત્યના છે. ખનિજ તત્વો શરીરની દેહધાર્મિક ક્રિયાઓ માટે ખૂબ જ જરૂરી છે, જેની ઉણપના લીધે શરીરનો વિકાસ, ઉત્પાદન તથા પ્રજનન ક્રિયાઓ પોતાની શક્તિ અનુસાર થતી નથી અને પશુની તંદુરસ્તી પર માઠી અસર થાય છે. પશુના રોજિંદા આહારમાં પશુ માટેનું વિસ્તારના સર્વેક્ષણ મુજબનું ક્ષાર મિશ્રણ પશુદીઠ 25 થી 30 ગ્રામ
અથવા દિવાસળીનું એક ખોખાનું માપ ભરીને આપવું જોઈએ. પશુને સામાન્ય દેશી પદ્ધતિ મુજબ દર 100 કિલો શારીરિક વજન દીઠ 5 કિલો લીલો ઘાસચારો, 1 કિલો સૂકો ઘાસચારો અને 250 ગ્રામ દાણ તેના શરીરના નિભાવ માટે આપવું જોઈએ. પશુને હંમેશા લીલો કે સૂકો ઘાસચારો ટુકડા કરીને જ ખવડાવવાનો આગ્રહ રાખવો, જેના લીધે 20-25% સુધી ઘાસચારાનો બચાવ કરી શકાય છે અને ઘાસચારાનું નિરણ હંમેશા ગમાણમાં જ કરવું, જેથી ઘાસચારાનો બગાડ અટકે. પશુને 200 ગ્રામ બાયપાસ ફેટ આપવાથી દૂધ ઉત્પાદનમાં સરેરાશ 5-8% અને ચરબીની ટકાવારીમાં 0.5% નોંધપાત્ર વધારો થાય છે તથા વિયાણ બાદ સગર્ભા થવાના સમયમાં 23 દિવસ જેટલો ઘટાડો નોંધાયેલ છે, જે આર્થિક દ્રષ્ટિએ નફાકારક છે. ભેંસોના શરૂઆતના 90 દૂધણા દિવસો દરમિયાન બાયપાસ પ્રોટીન ધરાવતું દાણ મિશ્રણ આપવાથી તેના દૂધ ઉત્પાદન, ચરબીની ટકાવારી અને ખોરાક રૂપાંતરણ ક્ષમતા વધવાને કારણે તેમની આવકમાં 40-42% વધારો થાય છે. સાથે સાથે 15 ગ્રામ બાયપાસ ફેટ પ્રતિ કિલોગ્રામ દૂધ પ્રમાણે આપવાથી પણ આવકમાં 21-23% વધારો થાય છે. ગર્ભાવસ્થાના પાછલા તબક્કા દરમિયાન ગાભણ પશુ દૂધ આપતું ન હોવાથી પશુપાલકો આ સમય દરમિયાન પશુઓને દાણ આપવાનું ટાળે છે, તેથી ગર્ભસ્થ બચ્ચાનો વિકાસ થતો નથી અને વિયાણ પછી બચ્ચાના મરણ પ્રમાણમાં વધારો થાય છે તથા પશુ વિયાણ બાદ તુરંત જ વિવિધ રોગોનો ભોગ બને છે, પરિણામે ઈચ્છિત દૂધ ઉત્પાદન મેળવી શકાતું નથી. વધુ દૂધ ઉત્પાદન આપતા પશુને વિયાણ બાદ સુવા રોગથી બચાવવા પૂરેપૂરું દોહવું જોઈએ નહીં. આ રોગને થતો અટકાવવા માટે ગર્ભાવસ્થાના છેલ્લા 2 અઠવાડિયા દરમિયાન વધારે પડતું કેલ્શિયમ પશુને આપવું જોઈએ નહીં. વિયાણ બાદ 8-12 કલાકની અંદર પશુની મેલી અથવા જર પડી જવી જોઈએ. જો આમ ન થાય તો તુરંત જ પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરવો જોઈએ. ગાય કે ભેંસ તેના વિયાણ પછીના 3 મહિનામાં ગાભણ થવી જોઈએ. યાદ રાખો કે તમે એકવાર ફેળવવાનું ચૂકી જાઓ છો એટલે રૂપિયા 2000-2500 સુધીનું ઓછામાં ઓછું નુકસાન થાય છે. આ નુકસાનથી બચવા પશુની વહેલા તકે ડાક્ટરી તપાસ કરાવી અને સારવાર કરાવવી જોઈએ અને પશુને ઉત્પાદક બનાવવું જોઈએ. આવના છુપા સોજાથી પીડાતી ગાયો તંદુરસ્ત ગાયોની સરખામણીમાં 10% ઓછું દૂધ ઉત્પાદન કરતી હોય છે. આથી પશુપાલકોને ભલામણ કરવામાં આવે છે કે નિયમિત રીતે ગાયોના ધણમાં આવના છુપા સોજાની તપાસ કરાવવી. આવ આંચળના રોગ ન થાય માટે ટીટ ડીપ કપ પદ્ધતિ દોહ્યા પહેલા અને પછી અપનાવવી જોઈએ, જેમાં ઓછી સાંદ્રતાવાળું પોટેશિયમ પરમેંગનેટ કે પોઈડિન આયોડિનનું દ્રાવણ ગ્લિસરીન સાથે 4:1 પ્રમાણમાં વાપરવું જોઈએ. સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન માટે પશુ દોહનાલય તેમજ દોહનાર વ્યક્તિની પૂરતી ચોખ્ખાઈ રાખવી જોઈએ. પશુનું દોહન ચોખ્ખી જગ્યાએ, ઝડપથી, શાંત વાતાવરણમાં અને અન્ય અડચણો ન થાય તે રીતે નિયત સમય મર્યાદામાં પૂરું કરવું જોઈએ. દોહેલ દૂધની ગુણવત્તા સારી રીતે જાળવી શકાય તે માટે તેને તાત્કાલિક ઠંડુ પડી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. પશુની આંખ, નાકમાંથી કોઈ પણ પ્રકારનો અસામાન્ય પદાર્થ દ્રવતો હોય અથવા પશુ નિરણ પાણી છોડી દીધેલ હોય તો તુરંત જ પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક સાધવો જોઈએ. પશુ ઓલાદો તેના શુદ્ધ સ્વરૂપમાં જાળવી શકાય અને તેના દૈનિક દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકાય તે હેતુથી રાજ્યના પશુઓને સારા ઉત્તમ આનુવંશિક ગુણો ધરાવતા સાંઢ કે પાડા અથવા સાંઢ કે પાડાના થીજવેલ વીર્ય દ્વારા સંવર્ધન કરાવવામાં આવે તો ઉચ્ચ આનુવંશિકતા ધરાવતી સંતતિ મેળવી શકાય છે. પશુ માલિકે દિવસમાં 2-3 વાર પશુનું નિરીક્ષણ કરવું જોઈએ અને વેતરમાં આવેલ પશુને 12 કલાકની અંદર સંવર્ધન કરાવવું તેમજ ફેળવ્યા બાદ 2-3 મહિને પશુ ગાભણ છે કે નહીં તેની તપાસ કરાવી. જો પશુ ખાલી નીકળે તો તેની પશુ ચિકિત્સક દ્વારા બીમારીનું નિદાન કરાવી યોગ્ય સારવાર કરાવવી. ઉનાળાના સમયમાં ગરમીના કારણે 15-20% દૂધમાં ઘટાડો જોવા મળતો હોય છે. પશુ ખાસ કરીને વેતર કે ગરમીમાં આવ્યાના ચિહ્નો બતાવતા નથી. પશુ આહાર ઓછો લે છે, જેની માઠી અસર પશુપાલન વ્યવસાય ઉપર પડે છે. ખાસ કરીને આ ઋતુમાં પશુને ફોગર અથવા એનિમલ કુલિંગ સિસ્ટમવાળા રહેઠાણમાં રાખવામાં આવે તો દૂધનો ઘટાડો નિવારી શકાય છે. ગરમીથી રક્ષણ મળવાથી પશુની શ્વાસ લેવાની ક્રિયા તથા લોહીના ભ્રમણમાં રાહત થવાથી પશુમાં બીમારી ઘટે છે. આ વ્યવસ્થા કરવાથી પશુની વેતર પ્રક્રિયા સરળતાથી જોઈ શકાય છે. પાકા તળિયામાં બાંધવામાં આવતા પશુઓની ખરીઓ ઝડપથી વધે છે.
તેથી દૂધ ઉત્પાદન 32% સુધી ઘટે છે. વર્ષમાં 2 વાર ખરીઓ તપાસવી જોઈએ અને ખરીઓ વધેલી હોય તો કાપવી જોઈએ.